મોરબી સબ જેલમાં જેલવાસ ભોગવતા મુસ્લિમ કેદી ભાઈઓને રમજાનના પવિત્ર માસમાં રોજા ખોલવાની સાથે રમજાન ઈદના કપડાં આપી રમજાન માસની ઉજવણી કરી હતી. મોરબીના લીલાપર રોડ પર આવેલ સબ જેલમાં જેલવાસ ભોગવતા મુસ્લિમ સમાજના 30 જેલા કેદીઓએ રમજાનના પવિત્ર માસમાં રોજા રાખી જેલમાં જ નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરી રહ્યા છે. ત્યારે તેમના રોજા રહેવા અને ખોલવા માટે મોરબીના જાણીતા ટ્રસ્ટો આગળ આવીને નિલોફર ફાઉન્ડેશન અને રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજમદાર કેદીઓને ફળ, ફ્રૂટ, ઠંડા પીણા, દહીં, દૂધ, છાશ, લસ્સી, મીઠાઈઓ અને જમવા સહિતની રોજા દરમિયાન તમામ વ્યવસ્થા આપી સબ જેલના મુસ્લિમ કેદીઓને ઇફતારી અને શહેરી પાર્ટીનું આયોજન કરી મદદરૂપ બની રમજાનના પવિત્ર માસમાં ટ્રસ્ટે પુણ્યની સાથે પ્રેરણારૂપ બન્યા હતા. ત્યારે સબ જેલમાં મુસ્લિમ કેદીઓ સજા ભોગવતા હોવાની જાણ નિલોફર ફાઉન્ડેશનના પ્રમુખ અનવરભાઈ સુમરાને થતા આ કેદીઓને રોજા દરમિયાન જમવાનું તેમજ ઈદના કપડાં કોણ આપશે તેવો વિચાર આવતા સબ જેલના જેલર પીકે ગઢવી સાથે મુલાકાત કરી આ અંગે વાતચીત મંજૂરી લઈને તમામ કેદીઓને પઠાણી સૂટ લઈ દેવાની તૈયારી બતાવી કેદીઓને ઈદ દરમિયાન આ કપડાં આપવાનું નક્કી કરતા કેદીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તદઉપરાંત નિલોફર ટ્રસ્ટ દ્વારા રમજાન ઈદના પવિત્ર માસમાં નિરાધર વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખી ગરીબ પરિવારોની જઠરાગ્ની ઠારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સબ જેલના જેલર પીકે ગઢવી અને બંને સેવાભાવી સંસ્થાના સાથ સહકાર અને સહયોગથી આ કેદીઓને રમજાન માસમાં રોજા રાખવા અને રોજા દરમિયાન ઇફતારી અને શહેરી પાર્ટીના કેદીઓને લહાવો મળે તેવું આયોજન કરી કેદીઓને ખુશ કરી દીધા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય સહિતના સભ્યો ખડે પગે રહ્યા હતા. તેમજ આયોજનમાં જેલર અને જેલ સ્ટાફના પૂરતા સાથ સહકારથી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોરબી મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય લોકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે રમજાન માસ ચાલે છે તો એમાં પવિત્ર રમજાનના જે રોજા રહીએ છે અંદર, તો એના માટે અમે રોજા છોડાવવાનો ને હવારે પણ રાખવાનો એનો અમે ઇફતારીનો જે આ કાર્યક્રમ રાખેલો છે. અમારા ભેગા રામ રહીમ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ભેગા છે ને અમે એને અત્યારે જે ફ્રૂટ, લચ્છી, ઠંડા પીણા આ બધી વસ્તુ દઈને ખજૂર જે અને દેવાની વસ્તુ બધી દીધી છે ને અમે આનો રોજા છોડાવવા અમે આ બધા ભેગા થયા છે. અને અમારું નિલોફર ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એના તરફથી આપણે આ જેમાં રોજાદારોને રોજા ખોલાવવાનું આયોજન કરેલ છે તો તેમાં જે કાંઈ ઈદ માટે કપડાની જોડી વગેરે વગેરે કોઈ અત્યારે ફ્રૂટ હવારે સગીનો સેવન એ બધું આપણે કરીને અને માથે બીજો આપણો હજી પણ એક પ્રોગ્રામ છે જે બેવા બાયુને હમણાં આપણે કીટુ દેવાની છે એમાં પણ આપણે ભાગ લઈએ છીએ. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજા બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.